हेलो, तमे जोई रह्या छो फिजिक्स 301B, जेमां आपणे चर्चा करी रह्या छे ट्रांजिस्टर अने तेमनी लाक्षणिकता विशे। बराबर, आना पहला आपणे शुं जोई गया भाई के ट्रांजिस्टर एटले शुं। बराबर ने, तो अहीं जोई लईए। चलो आगलो लेक्चर एक फटाफट रिविजन। तो शुं जोयुं तुं आपणे आना आगळ के ट्रांजिस्टर कोणे शोध्यु, ट्रांजिस्टर एटले शुं, बे पीएन जंक्शन रचना छे अने आपणे ट्रांजिस्टर कहीए छे। ट्रांजिस्टरना बे प्रकार, एनपीएन पीएनपी। जे एनपीएन प्रकारमां छे, पी प्रकारनुं अर्धवाहक वच्चे होय छे, बेस तरीके राखवामां आवे छे। अने ज्यारे पीएनपीमां एन प्रकारनुं अर्धवाहकને બેઝ તરીકે લેવામાં આવે છે અને બે પી પ્રકારના એની આજુબાજુ અર્ધવાહકો જોડેલા હોય છે। બરાબર, અને આ રીતે સિમ્બોલમાં દર્શાવાય છે કે જ્યાં એનપીએન માં નીકળતો તીર છે, જ્યારે પીએનપીમાં પેસતો તીર છે, પીપીએનએન એવું આપણે ઇઝીલી યાદ રાખતા હતા। બરાબર, સેકન્ડલી એને જોડાણ દ્વારા પણ દર્શાવવામાં આવે। તો હવે એનપીએનમાં શું હોય, બેક ટુ બેક જોડાણ છે। કેવી રીતે બરાબર જોડાણ થાય છે મેં તમને આમ વ્યવસ્થિત આગલા લેક્ચરમાં સમજાયેલું જ છે। જોવું તો બેક ટુ બેક આપણને ખબર છે, નેગેટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, તો એ રીતે પણ યાદ રાખે કે જે નેગેટિવ હોય હે ને એ શું કરે, બેકથી જ પાછળથી કામ કરવું વધારે પ્રિફર કરે। જ્યારે પીએનપી એ પોઝિટિવ ધાતુ પહેલાં છે, તેને પોઝિટિવ પર્સન પણ હોય તો આપણે જોઈએ છીએ એ જે પણ કામ કરશે આગળ આવીને કામ કરશે હે ને, ફ્રેન્ડશીપ હોય કે દુશ્મની હોય। તો એવું જ અહીં ક્યાંય પીએનપી છે એટલે કે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ છે એટલે એનું જોડાણ કેવું હશે, ફ્રન્ટ ટુ ફ્રન્ટ। જ્યારે એ નેગેટિવ છે એટલે બેક ટુ બેક જોડાણ આપણને દર્શાવાય છે। ટ્રાન્ઝિસ્ટરને છે ને બીજેટી વડે પણ બીજેટી પણ કહીએ છીએ આપણે, જેને બાઈ પોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર કહેવાય છે, કેમ કે અહીં આપણને મળતો કરંટ છે એ કોના કારણે હોય છે, હોલ અને ઇલેક્ટ્રોન કારણે છે, બે વસ્તુના કારણે છે, એટલે એનું નામ છે બાઈ પોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર। આટલું આપણે જોયું હતું, આ બહુ બધી વાર પૂછાય છે એટલે તમને તૈયાર કરવાનું પણ। તો આજે આપણે શું જોઈશું ભાઈ, કે ટ્રાન્ઝિસ્ટરમાં એની રચના જોઈ, એના પ્રકારો જોયા, કેટલા ભાગ છે એ જોયા, પછી અત્યારે આપણે જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરમાં ખરેખર કામ કેવી રીતે થાય છે એની આપણે અહીં ચર્ચા કરીશું। જો કે તમારા બુકમાં છે ને ઊંધું આપ્યું છે, ટ્રાન્ઝિસ્ટર આપ્યું છે, પછી ડાયરેક્ટ એનું એમ્પ્લીફાયરના પ્રકારો અને એના ભાગો વિશે વાત કરી છે, પણ પહેલાં આપણને ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે કામ કરે છે એ આવડે તો પછી આપણે એના વિશે એ આગળ વસ્તુ સમજી શકીએ। બરાબર ને, તો ટ્રાન્ઝિસ્ટર છે તો એમાં કેવી રીતે કામ થાય છે કે પ્રવાહ ઉત્પન્ન થાય છે, તો જો આપણે એક ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરીએ, અહીં લખી પણ દઈએ, ટ્રાન્ઝિસ્ટર અને તેની કાર્ય પદ્ધતિ, તો શું થાય છે, તો અહીં આપણે એક ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરીએ। ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરતી વખતે બહુ જ ધ્યાનમાં શું રાખવાની જરૂર છે ભાઈ, કે આપણી લાઇન છે ને વચ્ચે ના ડ્રો થઈ જાય ને, કેમ કે આપણે એ મીટરને કેવું રાખવું છે, કલેક્ટર કરતાં નાનું, બેઝ તો નાનો જ છે એટલે એને તો કોઈ સવાલ છે નહીં। તો આપણી આકૃતિમાં આ આપણું છે જે સૌથી મોટું છે એ શું છે, કલેક્ટર, હું લખતી નહીં હવે સી લખીએ, આ છે આપણું એ મીટર અને આ છે આપણું બેઝ। તો કોઈ પણ પ્રકારનું જોડાણ હશે, હવે જોડાણ કેટલા પ્રકારના છે ને કયા કયા એ પછી ભણીશ, પણ કોઈ પણ સંજોગોમાં ટ્રાન્ઝિસ્ટર મારે કાર્યરત કરવું હોય તો શું થવું જોઈએ, કે એમીટરનું જે જોડાણ છે બેઝ સાથે કે કલેક્ટર સાથે હંમેશા શું હોવું જોઈએ, તો એ ફોરવર્ડ બાયસ હોવું જોઈએ, અને કલેક્ટરનું જોડાણ છે એ હંમેશા રિવર્સ બાયસમાં હોવું જોઈએ। તો એમીટરનું અહીં છે ને આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટર કેવો પ્રકારનો છે, એવું કરીએ કે આપણે બેઝને કોમન કરીએ છીએ, બરાબર, અથવા કોમન ને તમને હમણાં ખબર નથી પડતી તો હમણાં એ કંઈ નહીં, આપણો એક એક પ્રકારનું જોડાણ દર્શાવીએ અહીં,
અહીં આપણે એક સળંગ લાઈન ડ્રો કરી જે ના કરવી જોઈએ. અહીં આપણે બેઝ જોડી દઈએ. તો અહીં એમીટર અને બેઝ છે એને આપણે હંમેશા કાર્યરત કરવા માટે શેનું જોડાણ કરવું પડશે? ફોરવર્ડ બાયસ. અને ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસ છે તો એ જોવા માટે શું કરવું પડે કે આપણો ટ્રાન્ઝિસ્ટર કયા પ્રકારનો છે એ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે આપણે અહીં લઈએ છીએ એન પી એન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર, કે જ્યાં અહીં એમીટરમાં શું હશે? મેજોરિટી ચાર્જ કેરિયર, એ હશે આપણું ઇલેક્ટ્રોન. અને પી જ્યાં બેઝ છે ત્યાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હશે. જ્યારે એન પ્રકારનામાં હશે આપણા ઇલેક્ટ્રોન, પણ કેવા? એ મીટરથી થોડા ઓછા, બરાબર ને? એ આપણે આગળ જોઈએ. હવે મારે બી અને ઈને ફોરવર્ડ બાયસ કરવું હોય તો હું અહીં બેટરી જોડીશ. અહીં મેં એક મીટર અહીં, ચલો આપણે ગલત દોરીએ એટલે તમારે ભૂલ ના દેખાય. એકવાર ફરી જોઈએ આપણે શું કરવું છે. પી એન પી એન ટ્રાન્ઝિસ્ટરની કાર્ય પદ્ધતિ સમજીએ છીએ, બરાબર? તો શું કરીએ? ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરો. આ છે બેઝ અને અહીં આપણે એન પી એન પ્રકારનું છે. આ એમીટર થઈ ગયું, આ બેઝ થઈ ગયો અને આ કલેક્ટર. તો અહીં ઇલેક્ટ્રોન છે એ થોડા વધારે હશે કમ્પેર ટુ કલેક્ટર, બરાબર ને? હું અહીં જંકશન પાસે કશું જગ્યા ખાલી રાખું છું. કેમ રાખું છું એ કહીશ તમને. તો આ છે આપણું હોલ. અહીં પોઝિટિવ હશે, અહીં નેગેટિવ હશે, પણ એ મીટર કરતાં અહીં અશુદ્ધિનું પ્રમાણ કેવું હોય? ઓછું, એટલે થોડા ઓછા દોરવાના આની કમ્પેરિઝનમાં, બરાબર? હવે હંમેશા ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત રાખવા માટે શું હોવું જોઈએ? આપણું એમીટર છે, આ છે બેઝ અને આ છે કલેક્ટર. તો શું થવું જોઈએ? તો હંમેશા ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત રાખવા માટે એમીટર અને એમીટર જંકશન કહેવાય. આ જે જંકશન છે એમીટર જંકશન, આ છે કલેક્ટર જંકશન, બરાબર? અથવા તો એમીટર બેઝ જંકશન કહેવાય આ જોડાણ, અને આ છે કલેક્ટર બેઝ જંકશન. તો હંમેશા એમીટર જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે. તો અહીં ફોરવર્ડ બાયસ આપવા માટે અહીં એક બેટરીનું જોડાણ કરીએ, બરાબર? તો અહીં જે બેટરી જોડીશું એ કેવી હશે ભાઈ? ફોરવર્ડ બાયસ એટલે નેગેટિવ હોય તો અહીં નેગેટિવ, અને અહીં પોઝિટિવ છે તો અહીં શું હશે? પોઝિટિવ છેડો. તો આ જે બેટરી છે ને એમીટર સાથે જોડાયેલી છે, એમીટર જંકશન સાથે, એટલે એનું નામ હંમેશા આવશે વી ઈ ઈ. જ્યારે અહીં આ જે જંકશન છે એને રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે, જેમાં અહીં જોડાણ કરીશું આ બેને, તે રિવર્સ બાયસ હશે. એટલે કે પોઝિટિવ હોય તો અહીં શું હોય? નેગેટિવ. અને અહીં નેગેટિવ છે તો અહીં શું હશે? પોઝિટિવ. હવે છે ને હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આપણે રિવર્સ બાયસ જોડીએ ને ત્યારે આપણને ખબર છે કે જંકશન હોય ને કેવું હોય? મોટું હોય, જેના કારણે આપણને જંકશન બહુ મોટું હોય ને તો અહીં પ્રવાહ જોઈતો હોય તો બેટરી કેવી જોડવી પડે? બહુ મોટા પ્રમાણમાં બેટરી જોડવી પડે. એટલે અહીં બેટરી બે જોડીએ છીએ, એટલે આ રીતે દર્શાવીશું. અહીં નેગેટિવ, પછી શું આવશે? પોઝિટિવ ને પાછો નેગેટિવ. વી અને આ કલેક્ટર સાથે જોડેલી છે એટલે વી સીસી બેટરી કહેવાય, ખબર પડી? તો અહીં અહીં ફોરવર્ડ બાયસ છે, ગમે ત્યાં ફોરવર્ડ બાયસ હોય ને ત્યાં જંકશન છે એને ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી હોવાથી અહીં બહુ સ્ટ્રોંગ બેટરીની જરૂર પડતી નથી, એટલે અહીં એક જ બેટરી દર્શાવવાની. જ્યારે અહીં કલેક્ટર જંકશનમાં આપણે રિવર્સ બાયસ જોડીએ છીએ એટલે બેટરી આપણે સ્ટ્રોંગ જોડીએ છીએ, એટલે અહીં આવી બે વાર માઇનસ પ્લસ જોડીએ છીએ, બરાબર? હવે જુઓ તો શું થશે? અહીં ફોરવર્ડ બાયસ જોડેલું હોવાથી એ મીટરમાં તો અહીં શું થશે? અહીં આપણને ખબર છે કે અહીં જંકશન પાસે શું હોય? ડેપ્લેશન લેયર. અને ડેપ્લેશન લેયરમાં શું હોય કે ભાઈ પોઝિટિવ ચાર્જ પોઝિટિવ હોય છતાં પણ અહીં કિનારી પર શું હોય?
नेगेटिव चार्ज नो जमावड़ो थई गयो होय अने ज्यारे अहीं शेनो जमावड़ो होय होल नो जमावड़ो बराबर। तो आपणुं डेप्लेशन स्तर छे सपोज आटलू स्टार्टिंग में आटलू डेप्लेशन स्तर छे बराबर। हवे फॉरवर्ड बायस जोड्यू तो शुं थशे फॉरवर्ड बायस में डेप्लेशन स्तरनी पहोळाई घटे छे एटले केटलू थई जशे कदाच आटलू थई जाय बहु ज ओछू एवुं थई जाय बराबर। आ तो तमने समझावा माटे करूं छूं तमारे ऑपरेशन आवे ने तो आटलू बधुं खाली दौरवानी जरूर नथी आपणे पछी तमने कहीशुं के रीते दौरशुं। तो आ डेप्लेशन स्तर पहेला आटलू हतुं ओरिजिनली पछी केवुं थई गयुं बहु नानुं थई गयुं एटले इजीली इलेक्ट्रॉन छे ए मूव करीने क्यां जशे पी प्रकारनी अर्धवाहकमां बराबर। अने एटले आ ज्यारे मूव थशे ત્યારે આપણને પ્રવાહ જે મળે આ અહીં ઇલેક્ટ્રોન અહીં જશે એટલે અહીંના જે ઇલેક્ટ્રોન આ નેગેટિવ બેટરીનો ધ્રુવ છે એ એ ચાર્જ પાછા અહીંથી ઉપર જશે બરાબર ને એટલે આપણને પ્રવાહ મળશે આઈ ઈ અથવા તો ફોરવર્ડ બાયસ કરંટના લીધે આ પ્રવાહના કારણે શું થાય અહીં ઇલેક્ટ્રોન જશે વધારાના અને એ વધારાના ઇલેક્ટ્રોન બીજાને મૂવ કરાશે એટલે આપણા ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે બેઝમાં જાય છે અને બેઝમાં અશુદ્ધિનું પ્રમાણ કેવું છે ઘણું ઓછું છે માટે અહીંથી સપોઝ 100% જેટલા ઇલેક્ટ્રોન ગયા તો માત્ર 2% જેટલા જ ઇલેક્ટ્રોન છે એ બેઝમાં સંયોજાશે અને આપણને પ્રવાહ આપશે આઈ બી બાકીના 98 જેટલા જે ઇલેક્ટ્રોન છે એ આપણા રિવર્સ બાયસમાં બેટરી જોડેલી છે એટલે એ મૂવ થઈને ક્યાં જશે એન પ્રકારના અર્ધવાહકમાં। હવે તમને ખબર એવું થાય કે ભાઈ ઇલેક્ટ્રોન અહીં તો નેગેટિવ ચાર્જ છે જ અને પાછા અહીં પોઝિટિવ છે તો પછી અહીં કેવી રીતે ઇલેક્ટ્રોન જઈ શકે આ એનો વિરોધ ના કરે પણ એટલે જ આપણે રિવર્સ બાયસ બેટરી જોડી છે ને કેવી છે સ્ટ્રોંગ કે જેથી કરીને અહીં પ્લસ ધ્રુવ છે ને એ શું કરશે ઇલેક્ટ્રોનને આ તરફ ખેંચવાનું કામ કરે છે ખબર પડી। એટલે અહીં શું થશે ભાઈ રિવર્સ બાયસ છે એટલે અહીં ડેપ્લેશન સ્તર ઘણું મોટું થઈ જાય અને ડેપ્લેશન સ્તર મોટું થાય તો એ શું કરે જે વસ્તુ જે ખેંચવાનું કામ કરે એ માઇનોરિટી ચાર્જ કેરિયર હોય એ ખેંચે બરાબર અને એના કારણે આપણને અહીં જે પ્રવાહ મળશે એ કેવો હશે આઈ સી પ્રકારનો અને આઈ સી જે છે એ છે એ આઈબીની કમ્પેરિઝનમાં કેવો હોય ઘણો વધારે હોય છે બરાબર। એટલે આપણે શું કહી શકાય કે આપણને આઈ ઈ કરંટ આવ્યો એમાંથી 100 જેટલા ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એમાંથી 2% જેટલા ઇલેક્ટ્રોન હોલમાં સંયોજાયા અને અને આપણને આઈબી કરંટ આપ્યો બાકીના જે પણ ઇલેક્ટ્રોન છે ક્યાં ગયા આઈ સીમાં 98% બરાબર અને આપણને પ્રવાહ આઈ સી મળે છે। માટે આપણે આવું લખી શકીએ કે ટોટલ પ્રવાહ આઈ ઈ આપ્યો એમાંથી થોડો આઈ બી બન્યો અને થોડો બન્યો આઈ સી। હવે આઈ બી છે ને એનું મૂલ્ય લગભગ માઇક્રો એમ્પિયરના ક્રમનું હોય છે જ્યારે આ હોય છે મિલી એમ્પિયરના ક્રમનું હોય છે બરાબર। તો આ એની શું છે કાર્ય પદ્ધતિ જે આપણે હંમેશા ધ્યાન રાખવાની તો આને ખરેખર સાદી રીતે આ તો સમજવા માટે લખવું હોય તો કેવી રીતે લખવાનું તો લખવાનું કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે જ્યાં એમિટર ને કલેક્ટરમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે જ્યારે બેઝમાં મેજોરિટી કેરિયર છે હોલ। ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવા માટે આપણે શું કરવું પડે ફોરવર્ડ બાયર્સ જોડાણ કરવું પડે જે આકૃતિમાં દર્શાવેલું છે કે વીઈઈ બેટરીની મદદથી આપણે એમિટર અને બેઝ જંકશનને ફોરવર્ડ બાયસ આપેલું છે જ્યારે આપણું કલેક્ટર જંકશન છે એને વીસીસી બેટરીની મદદથી રિવર્સ બાયસ જોડાણે જોડેલા છે બરાબર। રિવર્સ બાયસમાં હંમેશા આપણે કીધું એમ જો ને અહીં પોઝિટિવ છેડો હોય નેગેટિવ ને નેગેટિવ હોય પોઝિટિવ સાથે જોડાય પછી ત્યારબાદ શું થાય તો વીઈઈ ફોરવર્ડ બાયસ હોવાથી અહીં આપણું એમીટર જંકશન છે એની પહોળાઈ ઘટે છે અને જેના કારણે વીઈઈ બેટરીની અસર કારણે ઇલેક્ટ્રોન છે એ ડેપ્લેશન સ્તર પાર કરી અને ક્યાં જાય છે બેઝમાં જાય છે પણ બેઝમાં અશુદ્ધિનું પ્રમાણ બહુ ઓછું હોવાથી માત્ર 2% જ હોલનું સંયોજન છે એ હોલમાં થાય છે અને આપણને આઈબી પ્રવાહ આપે છે
બાકીના 98% જેટલા ઇલેક્ટ્રોન છે એ કલેક્ટરમાં જશે, જે કોની અસરના કારણે જશે, તો VCC બેટરીને કારણે આપણા ઇલેક્ટ્રોન છે અહીં જશે. જો અહીં ખરેખર શું જવું જોઈતું હતું, અહીં મેજોરિટી ચાર્જ કેરિયર શું છે, બેઝમાં હોલ છે, તો હોલ છે એ અહીં જવા જોઈતા હતા, પણ ઇલેક્ટ્રોન છે એ કેમ જાય છે, કેમ કે રિવર્સ બાયસ છે, અને રિવર્સ બાયસ જોડ્યું છે એટલે અહીં ડેપ્લેશન સ્તર પહોળું થાય, અને પહોળું થાય ત્યારે મેજોરિટી ચાર્જ કેરિયર એક જગ્યાથી બીજી જગ્યાએ નથી જતા, પણ શું જાય છે, માઇનોરિટી ચાર્જ, એટલે અહીંથી ઇલેક્ટ્રોન જ આપણા કલેક્ટરમાં જશે અને આપણને IC પ્રવાહ આપશે. માટે આપણે